ધોરણ દસમાં સંસ્કૃતમાં આપણે કાવ્યની શરૂઆત કરી છે, દસમા કાવ્યની, અને પહેલો, બીજો અને ત્રીજો ત્રણ શ્લોકની ચર્ચા કરી છે. હવે શ્લોક નંબર 4 અને 5 ઉપર જવાના છીએ. પેજ નંબર 44 પર ચોથા નંબરનો શ્લોક, ન જાનામી, એના નીચેનો શ્લોક છે, વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસી, ચલે ચ અનલે જલે ચ અનલે પર્વતે શત્રુ મધ્યે, અરણ્ય શરણ્ય સદામાં પ્રપાહી, ગતિસ્વમ ગતિસ્વમ તોમેકા ભવાની. વિવાદ એટલે વિવાદમાં, સંઘર્ષમાં, વિષાદ એટલે દુઃખમાં, પ્રમાદ એટલે આરસમાં, પ્રવાસ એટલે પ્રવાસમાં, મુસાફરીમાં, યાત્રામાં, જલે એટલે પાણીમાં, ચ અનલે, અનલ એટલે અગ્નિમાં, પર્વત એટલે પર્વત પર, શત્રુ મધ્ય એટલે શત્રુની વચ્ચે. શરણ્ય શબ્દ પહેલાં લઈશું, હું શરણ લઉં છું. અરણ્ય એટલે જંગલમાં. સદા માં પ્રપાહી, સદા એટલે હંમેશા, માં એટલે મારી, પ્રપાહી રક્ષણ, રક્ષણ કરો છો, રક્ષા કરો છો. ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની, ત્વમ એકા મમ ગતિ, ત્વમ એકા ગતિ, એટલે તું જ એકમાત્ર મારું શરણું છે, તું જ એક જ મારી ગતિ છે. તો એવું ભવાની માને અહીં કવિ પ્રાર્થના કરે છે. ફરી વાર શરણની શબ્દ પહેલાં લેવાનો છે કે હે ભવાનીમાં, હું તારું શરણું લઉં છું. વિવાદે એટલે વિવાદમાં, વિષાદે એટલે દુઃખમાં, પ્રમાદ એટલે આરસમાં, પ્રવાસે એટલે પ્રવાસમાં, મુસાફરીમાં, જલે એટલે પાણીમાં, જ અનલે એટલે અગ્નિમાં, પર્વતે એટલે પર્વત પર, શત્રુ મધ્યે શત્રુઓની વચ્ચે, અરણ્ય સદામાં પ્રપાહી, જંગલમાં પણ હંમેશા મારું રક્ષણ કરો છો. ગતિસ્વમ ગતિસ્વમ તોમેકા ભવાની, તો તું જ એકમાત્ર મારું શરણું છે, તું એક જ મારી ગતિ છે. હવે એનો અનુવાદ કઈ રીતે લઈશું આપણે? વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, જલે ચ અનલે પર્વતે શત્રુ મધ્યે, અરણ્ય શરણ્ય સદામાં પ્રપાહી, ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની. તો શરણ્ય શબ્દ પહેલો લઈશું કે હે ભવાનીમાં, હું તારું શરણ્ય લઉં છું. વિવાદમાં, દુઃખમાં, આરસમાં, પ્રવાસમાં, પાણીમાં, અગ્નિમાં, પર્વત પર, શત્રુની વચ્ચે, જંગલમાં પણ હંમેશા મારું રક્ષણ કરો છો. હે માં, તું જ એકમાત્ર મારું શરણું છે, તું એક જ મારી ગતિ છે. ફરી એકવાર, તો હે ભવાની માં, તું જ મારું શરણું છો. વિવાદમાં, વિષાદમાં એટલે દુઃખમાં, આરસમાં, પ્રવાસમાં, પાણીમાં, અગ્નિમાં, પર્વત પર, શત્રુઓની વચ્ચે, જંગલમાં હંમેશા મારું રક્ષણ કરો છો, એવી તું જ એકમાત્ર મારું શરણું છો, તું એક જ મારી ગતિ છો. 5મા નંબર શ્લોક છેલ્લો, અનાથો દરિદ્રો ચેરા રોગયુક્તો, માર્ગશીન દિન સદા જાય વકત્ર, વિપત્ત પ્રવિષ્ટ પ્રનષ્ટ સદા અહમ, ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની. અનાથ એટલે અનાથ, દરિદ્ર એટલે કંગાર, દરિદ્ર ગરીબ, જરા રોગયુક્ત એટલે ગળપણ અને રોગથી યુક્ત, મહાક્ષીણધીન એટલે ખૂબ જ ક્ષીણ થઈ ગયેલો, ઘસાઈ ગયેલો, કંગાર બની ગયેલો. અહીં પેજ નંબર 44 પર વિશેષણમાં આ બધા વિશેષણ આપેલા છે, શબ્દો આપેલા છે. સદા જાય વકત્ર, સદા એટલે હંમેશા, સદા શબ્દ છે, સદા એટલે હંમેશા, હંમેશા, જાય વકત્ર એટલે જેનું મુખ જડાઈ ગયું છે તેવું, જેનું મુખ જડ થઈ ગયું છે તેવો, વિપત્તવ પ્રવિષ્ટવ,
ને નીચે શબ્દ આપેલો છે વિપત્તા ઉપરાવિષ્ટ એટલે આપત્તિમાં પ્રવેશેલો પ્રનષ્ટ પ્રનષ્ટ એટલે નાશ પ્રનષ્ટ નાશ પ્રનષ્ટ સદા હંમેશા નાશ પામેલો છું ગતિસ્વમ ગતિસ્વમ તમે કા ભવાની એ માં તું એક જ મારું શરણું છું તો એક જ મારી ગતિ છું ફરી એક વાર અનાથ અનાથ એટલે જેનો નાથ નથી તે જેનો સ્વામી નથી તે જેનો માલિક નથી તે અનાથો દરિદ્રો જે અનાથ જે હું અનાથ છું દરિદ્ર છું દરિદ્ર એટલે ગરીબ છું નિધન છું જરા રોગયુક્ત હું ગર્ભણ અને રોગથી યુક્ત છું માર્ગ છે નદીન ખૂબ જ ક્ષીણ થઈ ગયેલો છું અને કંગાલ બનેલો છું સદા જાય વકત્રમ હંમેશા મારું મુખ જળ થઈ ગયું છું તેવો વિપત્તા ઉપનિષ્ઠ આપત્તિમાં પ્રવેશેલો પ્રનષ્ટ પ્રનષ્ટ સદા અહમ હંમેશા હું નાશ પામેલો છું ગતિસ્વમ ગતિસ્વમ તમે કા ભવાની એ માં તું જ મારું એક શરણું છો તો મારી એક ગતિ છો હવે એનો અનુવાદ લઈશું અનાથો દરિદ્રો જરા રોગયુક્ત માક્ષી નદીન સદા જાય વકત્ર વિપત્તો પ્રવિષ્ટ પ્રનષ્ટ સદા અહમ ગતિસ્વમ ગતિસ્વમ તમે કા ભવાની તો અનાથ દરિદ્ર ગર્પણ અને રોગથી યુક્ત ખૂબ જ ઘસાઈ ગયેલો અને કંગાળ અને જેનું મુખ જળ થઈ ગયું છે તેવો આપત્તિમાં પ્રવેશેલો નાશ પામેલો એવો હું હે માં તું જ મારી તું જ મારું એક શરણું છો તું જ મારી એક ગતિ છો ફરી એક વાર અનાથ દરિદ્ર ગર્પણ અને રોગથી યુક્ત ખૂબ જ ઘસાઈ ગયેલો અને કંગાળ અને જેનું મુખ જળ થઈ ગયું છે તેવો આપત્તિમાં પ્રવેશેલો અને નાશ પામેલો એવો હે માં તું જ મારું શરણું છો અને તું જ મારી એક જ ગતિ છો ફરી એકવાર બધા શ્લોકોનો આપણે અનુવાદ કરી દઈશું રિપીટેશન કરીશું પુનરાવર્તન કરીશું ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભર્તા ન જાયા ન વિદ્યા ન વૃત્તિમ એવ ગતિસ્વમ ગતિસ્વમ ત્વમે કા ભવાની મારે પિતા નથી માતા નથી ભાઈબંધ નથી દાતા નથી પુત્ર નથી પુત્રી નથી નોકર નથી સ્વામી નથી પત્ની નથી વિદ્યા નથી નોકરી ધંધો નથી એ માં તું જ એકમાત્ર મારું શરણું છો તું એક જ મારી ગતિ છો બીજા નંબરનો શ્લોક ન જાનામી દાનમ ન ચ ધ્યાન યોગમ ન જાનામી તંત્રમ ન ચ સ્ત્રોત મંત્રમ ન જાનામી પૂજામ ન ચ ન્યાસ યોગમ ગતિસ્વમ ગતિસ્વમ તમે કા ભવાની હું દાન જાણતો નથી હું ધ્યાન યોગ જાણતો નથી હું તંત્ર જાણતો નથી હું સ્ત્રોત મંત્ર જાણતો નથી હું પૂજા જાણતો નથી ન્યાસ યોગ જાણતો નથી તું જ એકમાત્ર મારું શરણું છો તું જ એક જ મારી ગતિ છો ત્રીજા નંબરનો શ્લોક ન જાનામી પૂર્ણમ ન જાનામી તીર્થમ ન જાનામી મુક્તિમ લયમ વા કદાચિત ન જાનામી ભક્તિમ વ્રતમ વાપિ માત ગતિસ્વમ ગતિસ્વમ તમે કા ભવાની હું પુણ્ય જાણતો નથી હું તીર્થ જાણતો નથી હું મુક્તિ જાણતો નથી હું લયમ જાણતો નથી હું ભક્તિ જાણતો નથી હે માં તું જ મારું એકમાત્ર શરણું છો તું એક જ મારી ગતિ છો વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચ અનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્ય શરણે સદામાં પ્રપાહી ગતિસ્વમ ગતિસ્વમ તમે કા ભવાની હે માં હું તારું શરણું લઉં છું વિવાદમાં દુઃખમાં આરસમાં પ્રવાસમાં પાણીમાં અગ્નિમાં પર્વત પર શત્રુઓની વચ્ચે અને હે માં જંગલમાં તું મારું રક્ષણ કરે છે
હે ભવાની માં, તું જ એકમાત્ર મારું સરનું છો, તું એક જ મારી ગતિ છો. છેલ્લો શ્લોક 5મા નંબરનો, અનાથો દરિદ્રો ચેરારો ગયુક્તૌ માક્ષીના દિન સદા જાય વકત્ર વિપતૌ પ્રવિષ્ટ પ્રમષ્ટ સદા અહમ ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની. અનાથ દરિદ્ર ગટપણ અને રોગથી યુક્ત ખૂબ જ ઘસાઈ ગયેલો અને કંગાળ જળ જેવા મુખ જેનું મુખ જળ થઈ ગયું છે તેવો આપત્તિમાં પ્રવેશેલો અને નાશ પામેલો એવો હું એ ભવાનીમાં, તું એક જ મારું સરનું છો, તું એક જ મારી ગતિ છો. આવી રીતે 5-5 શ્લોકોનો અનુવાદ કરવાનો છે, તૈયાર કરવાનો છે, લખવાનો છે અને પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. સ્વાધ્યાયના પ્રશ્નો પેજ નંબર 46 પર પહેલો પ્રશ્ન, વિકલ્પોને કે જે 5 પ્રશ્નો આપેલા છે એ 5 પ્રશ્નો નીચે વિકલ્પો આપેલા છે, સાચો જવાબ તમારે લખવાનો છે. બીજા નંબરનો જે પ્રશ્ન છે એમાં શબ્દ લિંગ અને વિભક્તિ તમારે લખવાની છે ખાલી જગ્યાઓમાં ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે. ત્રીજા નંબરનો પ્રશ્ન, જે કૌંસમાં શબ્દો આપેલા છે અને એક વાક્ય દોરેલું છે, 15 લાઈન શબ્દ છે, એ કાઢીને તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. ચોથો પ્રશ્ન આપેલો છે સમાસ પ્રકારનો, સમાસના પ્રકાર લખવાના છે. 5મો પ્રશ્ન આપેલો છે જે 4 પ્રશ્નો કે ગુજરાતી ભાષામાં પ્રશ્નના જવાબ આપવાના છે. અને 6ઠો પ્રશ્ન શ્લોક પૂર્તિ, તો શ્લોક તમારે પૂર્ણ કરવાનો છે. પહેલા બે શબ્દો આપેલા છે, છેલ્લા બે શબ્દો આપેલા છે, વચ્ચેના શબ્દો તમારે પૂરવાના છે. પરીક્ષામાં પણ બોર્ડમાં પણ મોટે ભાગે આમાંથી શ્લોક પૂર્તિ પૂછાતી હોય છે. સ્વાધ્યાય જે શ્લોક પૂર્તિ હોય છે એમાંથી મોટેભાગે પૂછાતું હોય છે. તો આ કાવ્યના શબ્દ તૈયાર કરવાનો છે, અનુવાદ તૈયાર કરવાનો છે અને બધાએ લખીને બતાવવાનો છે. હવે પછી નેક્સ્ટ ટાસ્કમાં આપણે આગળ ટોપિક આગળના મુદ્દા પર જઈશું.